જ્યારે કોઈ ગમી જાય છે, તસવીર એની આંખોમાં રહી જાય છે, ચેન સુકૂન મળે નહીં, પલ મહેક જ્યારે દિલમાં કોઈ વસી જાય છે, એના સપના દિલ રોજ જોવે છે અને રોજ પામવા નીકળી જાય છે, જ્યારે એ પ્રેમથી પાસે આવે ત્યારે દિલના ધબકારા વધી જાય છે, દિલના ધબકારા વધી જાય છે. ચાલો આજે તમને સત્ય ઘટના સાથે રૂબરૂ કરાવો, બે પ્રેમી પંખેડાની અનોખી કહાની સંભળાવો. છોકરાનું નામ મહેક છે, તે એક રિક્ષા ચાલક છે. રિક્ષા ચલાવી તેના પરિવારનું ગુજરાન કરે છે અને તે સાદગી ભર્યા જીવનમાં બહુ જ ખુશ છે. તે એક દિવસ તેની પ્રેમિકા પ્રિયલને મળવા જાય છે. બંને આ પ્રેમથી ખૂબ ખુશ છે, એકબીજાના સાથે રહેવાના, જન્મોજન્મ જોડે જીવવાના વચને બંધાઈ ચૂક્યા છે. તેઓ હંમેશા સાથે રહેવા માંગે છે. ગામ પાદરના વડલા નીચે બંને મધ મીઠી વાતો કરે છે ત્યારે અચાનક મહેકને જોરથી ખાંસી આવે છે, જે સતત બંધ નથી થતી. અચાનક ખાંસી વધતી જોઈ પ્રિયલ ખૂબ ચિંતામાં મુકાય છે અને તેને સારવાર માટે સારા દવાખાને લઈ જાય છે અને દવા લેવડાવે છે. ત્યારે બધું એકદમ નોર્મલ થઈ જાય છે. ફરી થોડા સમય પછી જ્યારે મહેક પેસેન્જરને મૂકવા જતો હોય છે ત્યારે એકદમ અચાનક ખાંસી ચાલુ થઈ જાય છે. તે સવારી મૂકી સીધો દવાખાને જાય છે. ત્યાં લેબોરેટરી ટેસ્ટ કરાવી બધા રિપોર્ટ કરાવે છે. રિપોર્ટમાં જાણવા મળે છે કે તેને હૃદયની બીમારી છે, જાણી તેને ખૂબ મોટો આઘાત લાગે છે. તે વિચારે છે કે પ્રિયલને શું કહીશ. તે પ્રિયલને વિચારી થોડા સમય સુધી મળતો નથી, કારણ કે રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે તે હવે થોડા સમયનો મહેમાન છે, તે હવે લાંબુ નહીં જીવી શકે. તે સતત પ્રિયલના કોલ મેસેજનો કોઈ જવાબ નથી આપતો. એક દિવસ પેસેન્જરને મૂકવા જતો હોય છે ત્યાં પ્રિયલ અચાનક તેને જોઈ જાય છે. તે દોડી તેની પાસે આવે છે, ખૂબ જ ગુસ્સામાં હોય છે અને કહે છે, તને શું થયું છે? કેમ મારો કોલ કે મેસેજનો કોઈ જવાબ નથી આપતો? તને પ્રોબ્લેમ શું છે? મારાથી કંઈ નારાજ છે? મહેક ચૂપ રહે છે, કશું જ બોલતો નથી. પ્રિયલ કહે છે, તું આમ ચૂપ ના રહે, કંઈક તો બોલ, આજે તો તારે મને કહેવું જ પડશે. પ્રિયલની જીદ સામે મહેક ઉદાસ ચહેરે તેને કહે છે, હું તને કોઈ તકલીફ આપવા નથી માગતો, એટલે તને કશું જણાવ્યું નથી. મને હૃદયની બીમારી છે, હું થોડા દિવસનો મહેમાન છું, મારી જિંદગીના કંઈ ઠેકાણા નથી. પ્રિયલ ઉદાસ ચહેરે મહેકને કહે છે, શું તને હૃદયનો રોગ છે? તે આવડી મોટી વાત મારાથી છુપાવી, તે મને કહેવું પણ જરૂરી ના સમજ્યું. મહેક કહે છે, હા, પણ હું તને કોઈ જાતની તકલીફ આપવા નહોતો માગતો, તને દુઃખી કરવી મને સારું ના લાગે, એટલે મેં તને આ વાત ના કહી. મારા માટે તું તારી જિંદગી બગાડે એ મને યોગ્ય નથી લાગતું, બસ એટલે જ હું થોડા દિવસ તારથી દૂર રહ્યો. પ્રિયલ હવે થોડા વિચિત્ર સ્વભાવે મહેકને કહે છે, સારું થયું, તે મને બધું કહી દીધું, હવે તું થોડા દિવસનો મહેમાન છે તો મારું શું થશે? શું મારે તારી પાછળ મારું જીવન બગાડવું? ના, હું એવું નહીં થવા દઉં. હવે આજથી તું તારા રસ્તે અને હું મારા રસ્તે, ચાલ ગુડ બાય, ભૂલી જજે મને. આવું ન બોલવાનું બોલી પ્રિયલ ત્યાંથી જતી રહે છે. મહેકને આ બધું સાંભળી ખૂબ જ દુઃખ લાગે છે. દુઃખ તો લાગે જ ને, જેને ખૂબ જ વાલ કર્યો હોય, જીવથી વધુ ચાહ્યા હોય, તે કપરા સમયમાં સાથ છોડી દે તો કોને દુઃખ ન લાગે. મહેક મનમાં કહે છે, આવા સંજોગોમાં પ્રિયલને મારી સાથે થોડો સમય પસાર કરવાની જગ્યાએ મારો સાથ જ છોડી દીધો, મેં ક્યારે આવવાનું તું તારે. પછી મહેક બહુ ડિપ્રેશનમાં જતો રહે છે.
મારા દિલના ધબકારે તારું નામ હોવાલે, તું છે મારી જાન પાગલ, તું છે તો શરીરમાં પ્રાણ હોવાલે, તું છે મારી જાન સમય સંજોગને સમજતું થોડો, ક્યાંક ઉતાવળમાં ના થઈ જાય મોડું, છેલ્લા શ્વાસ સુધી છે તારો ઇંતજાર હોવાલે, તું છે મારી જાન. મહેકની સારવાર હોસ્પિટલમાં સતત ચાલતી રહે છે. મહેકનો સ્વભાવ ખૂબ જ સારો હોય છે, તેથી મહિલા ડૉક્ટરને તેના પ્રત્યે લાગણી થઈ જાય છે. તે મહેકને સારી રીતે સારવાર આપે છે. એક દિવસ તેને સારી જગ્યાએ ફરવા લઈ જાય છે. મહિલા ડૉક્ટરનું નામ જાનવી છે. તે મનમાં ને મનમાં મહેકને ચાહતી હોય છે, પણ કહી નથી શકતી. તે એક દિવસ મહેકને ખુલ્લા વાતાવરણમાં ફરવા લઈ જાય છે અને તે મહેકને ખૂબ જ સારું ફીલ કરાવે છે. તે પોતાના દિલની વાત કહેવાનો પ્રયાસ કરતા કહે છે, મહેક, હું તમને બહુ જ ચાહું છું, મારા પ્રેમનો સ્વીકાર કરશો? મહેક હસીને કહે છે, મેડમ શું મજાક કરો છો, ખરતા પાન સાથે લીલોતરીની વાત કરો છો? મહેક અચાનક ઢળી પડે છે. ત્યાં એની આંખો બંધ થઈ જાય છે, એ બેહોશ થઈ જાય છે. જ્યારે આંખ ખુલે છે ત્યારે તે હોસ્પિટલમાં હોય છે. અરે મેડમ, આપણે તો, હા હવે તમે ઠીક છો, તમારી જિંદગી બચી ગઈ છે. મહેક કહે છે, શું વાત કરો છો, ખરેખર મેડમ? ડૉક્ટર જાનવી કહે છે, હા. મહેક કહે છે, થેન્ક યુ સો મચ મેડમ, તમે મારી જિંદગી બચાવી, મને નવી જિંદગી આપી, તમારું આ ખરેખર ઉપકાર હું નહીં ભૂલું. મેડમ જાનવી કહે છે, અરે ના ના, આ તો મારી ફરજ છે, અને તમારા હૃદય માટે એક ડોનર મળી ગયા એટલે તમારી જિંદગી હું બચાવી શકી. મહેક ખુશ થઈને બહાર નીકળતો હોય છે. ત્યાં જ એક સ્ટ્રેચર પર કફન ઢાંકેલું હોય છે અને તે કફન પવનથી સરકી જાય છે અને ચહેરો દેખાય છે. ચહેરો જોઈને સ્તબ્ધ થઈ જાય છે. ત્યારે ડૉક્ટર જાનવી કહે છે, તમારે આભાર માનવો હોય તો આમનો માનો, તમને નવી જિંદગી આપનાર વ્યક્તિ આ જ છે. તમારા શરીરમાં જેનું હૃદય છે અને તેમાં જે ધબકારા છે તે આમના આપેલા ધબકારા છે. ખબર છે, એ છોકરી પ્રિયલ જ હોય છે. સાચું ના હોય બધું કાને સાંભળેલું, ઘણું ખોટું પણ હોય છે આંખે જોયેલું. જ્યારે સાચું ખબર પડે છૂટી જાય સથવારો, રહી ના શકે દિલ ચૂકી જાય ધબકારો, ચૂકી જાય ધબકારો. મિત્રો, ઘણી પ્રેમ કહાની આવી પણ હોય છે, એકબીજાને કહ્યા વગર પ્રેમ કરવાનો, પોતાના રીતે ચાહવાનું અને યોગદાન આપવાનું. ઘણા આવા પણ પ્રેમીઓ હોય છે.